તમારી કહે તો તમને દિલ ની માઇલ પર દુઃખ નહીં લાગે ને મહારાજ? અરે ભાઈ, સત્ય કહેવાથી કોઈ પણ જાત ની રીણ ન હોય. સત્ય ને સાચું ન જણાવો તો તમને તમારા ભગવાન કાળિયા ઠાકર ના છોકરા. અરે મહારાજ, આજ અમને ઠાકર ની તમે આણ આપી મહારાજ, પણ મહારાજ આજ અમે નથી કેતા, પણ આખી પોકણગઢ ની પ્રજા એવું કહે છે કે પોકણગઢ ના રાજા અજમલ વાંજિયા છે. મહારાજ આજ એક રબારી કહે અને રાજા તમે મારી વાત સાંભળો. પોકરણ ગઢ ના તો સતી માતા મીનળબા કહેવાય છે બાપુ. નથી તમારે ઘોડા નો ખેલનાર કે નથી તમારે પારણિયા ની માઇલ પર ઝૂલનાર મહારાજ. આજ નથી માતા મીનળ દેવ ને ખોળા નો ખૂંદનાર મહારાજ. એટલા માટે અમે તો નહીં, પણ તમારી પ્રજા એવું કહે છે કે પોકણગઢ ના રાજા અજમલ છે ને એ તો પાપી ભેટે વાંજિયા છે મહારાજ.
દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય. કદાચ આ મંડપ ની માઇલ પર તમારી દીકરી હોય કે અમારી દીકરી, ચાર ફેરા ફરે ને એટલે પોતાના સાસરિયા ની માઇલ પર ચાલી જાય. મહારાજ સાસરે ગયા પછી તમારે બાડો લુલો કે લંગડો મારા તમારે છે કોઈ પુત્ર? એ મહારાજ તમારા ગયા પછી પોકણ ગઢ ની ગાદી નું વારસદાર છે કોઈ? મહારાજ કદાચ મહારાજ બાડો લુલો લંગડો મારે દીકરો હોય ને તો તમારી પોકણ ગઢ ની ગાદી નું રાજ સંભાળે, નકર તમારા ગયા પછી એક દિવસ આ રાજ ને તાળા મારવાના વારા આવે. મહારાજ નાના મોટા મોટી વાત થઈ ગઈ રબારી ને, જો કે બોલવામાં ભૂલસુક થયો હોય તો માફ કરજો મહારાજ, કારણ કે તમે તો એક પોકરણ ગઢ ના રાજા સૌ ના અમર એવા મનુષ્ય. આજ અમે તમારી ભરજા સવી મહારાજ. એ આજ હું એક ભરવાડ માલધારી નો દીકરો છું, મારી પાસે બે પાંચ માલ ઢોર છે ને એમાં હું મારું આખું ગુજરાન આપું, ગુજરાન આપું તો મહારાજ હું તમને આપી ન શકું, દઈ ન શકું મહારાજ. પણ મારા કાળિયા ઠાકર ને મારા નગા લાખા ના ઠાકર ને પ્રાર્થના કરીશ કે હે મારા નોધારા ના નાથ, હે મારા નોધારા ના નાથ, હે મારા અખિલ બ્રહ્માંડ ના નાથ, અખિલ બ્રહ્માંડ ના નાથ, અખિલ બ્રહ્માંડ ના નાથ. આજ અમારા પોકણ ગઢ ના રાજા અજમલ ને જે વાંજિયા વાંજિયા ને મેણા મારે છે ને, એક દિન ના સમયે મારા કાળિયા ઠાકર એનું મેણું ભાંગજે હો, કારણ કે મહારાજ આજ તમે અમને આમાં મળ્યા ને એટલે આજ આખો રબારી નો દી બગડી ગયો મહારાજ. ભાઈ